આવો કાકા, શાક આપો. અરે તું શું બરફી પેંડા આપવાનો છે? શાક જ આપવાનો છે ને ભાઈ? સારું, એકે આ કોબી હું ભાવે આપી. હવે લઈ જાઉં કાકા, તમારી પાસેથી નહીં વધારે લઉં. અને ભાઈ ઓછાઈ નહીં લે ને. આ રીંગણું ભાવે આપ્યા? હવે કઉ છું કાકા, રીંગણા તો લઈ જાઓ. તમને શું કઉ, એકદમ સસ્તા 25 રૂપિયા કિલો. 25 રૂપિયા કિલો? આ તું બતાવવા લાવ્યો છે વેચવા? તું આમ હે હે ના કર, તારો ભાવ સાંભળીને તો હાય હાય થઈ જાય છે. કાકા અમે કેવું છે, હું તમને કોઈ શહેરમાં કેટલું તોફાન ચાલે છે, આ પોલીસ વાળા કેવા દંડા મારે છે, ત્યારે શાકભાજી અહીંયા પહોંચે છે. પછી છે ને તમને કહું, શહેરમાં તોફાન ચાલશે ને તો 20 રૂપિયા કિલો નહીં મળે શાકભાજી. ભાઈ જો તોફાનો ફાટી નીકળશે ને તો આ બધું શાક છે ને લોકો લૂંટી જશે મફતમાં. એના કરતાં મારું માન અને છે ને 4-5 રૂપિયા કિલો આ શાક વેચીને ભાગી જાય. હા અરે વાહ કાકા વાહ. અરે શું નવો ધંધો શરૂ કર્યો છે? અરે ભાઈ આ રીંગણાનો શું ભાવ છે? સરગમ તારે મથો જ નથી, શાક વાળો હું નહીં આ છે. અરે કાકા તમારા બહુ લફડા છે ભાઈ. હા અરે શાકની લારી પાસે તમે ઊભા છો ને એટલે મને એમ થયું કે શાક વાળા તમે છો ભાઈ. એમ તો સરગમ તારી સામે જ્યારે હું ઊભો રહું છું ને ત્યારે હું તારા બાપ જેવો લાગું છું. હા હા આજનો એપિસોડ તો તમને ગમ્યો જ હશે, તો આજ રીતે વારંવાર હસવા માટે લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા ઘંટી વગાડવાનું ન ભૂલતા, એટલે કે બેલ આઇકોન પર ક્લિક કરજો. અરે બબરે કી, હા ભૂલતા નહીં હો.